महत्वपूर्ण समाचार सामे आवी रहा छे। अमदावादथी जीवराज पार्कमां अवध आर्केड बिल्डिंगमां आग लागी होवाना समाचार। अवध आर्केड बिल्डिंग जीवराज पार्क खाते बिल्डिंगनी लिफ्टमां आग लागी छे। आ मोटा समाचार अमदावादना जीवराज पार्क विस्तारमां ज्यां फायर विभागनी टीमे स्थळ पर पहोंचीने बचाव कामगिरी करी अने फायर ब्रिगेडनी 10 गाड़ी दौड़ी छे अने आ कामगिरीमां जोड़ाया छे। फायरनी टीम द्वारा आग बुझावानी पण कार्यवाहीने शरू करी देवामां आवी छे। बिल्डिंगमां फसायेला केटलाक लोकोनुं पण रेस्क्यू करवामां आव्युं छे। अमदावादना जीवराज पार्क विस्तारनी आ घटना छे। जीवराज पार्कमां अवध आर्केड बिल्डिंगमां આગ લાગી છે। સંવાદદાતા દર્શલ રાવલ ફોન લાઈન પર। દર્શલ, કેવી રીતે આગ લાગી, હાલ પરિસ્થિતિ શું છે ઓવરઓલ? જલ્દી છે, આગ લાગવાનું કારણ હાલ સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો છે તે આધારે આ અવધ આર્કેડ જે છે તેની લિફ્ટની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોર તરફ જે છે તે આગ લાગી ધડાકા સાથે આગ લાગવાની શરૂઆત થઈને તેનો ધુમાડો ઉપર સુધી ફેલાયો છે અને નીચે જો બિલ્ડિંગની વાત કરવામાં આવે તો તેમાં એક ગાડીનો શોરૂમ, ઉપર હોટેલ અને કોમર્શિયલ આખું ઇમારત આવેલી છે અને લોકો પણ કેટલાક લોકો હાજર હતા તે આગ લાગવાની સાથે ફસાયા, ધાબા ઉપર ગયા, તેમાંથી કેટલાક લોકોને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચીને બચાવ લીધા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, સાથે ઓક્સિજન સેટ સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર પહોંચ્યા, કારણ કે ધુમાડો વધારે હોવાના કારણે ત્યાં પહોંચવું થોડુંક અઘરું હતું, ત્યાં પહોંચીને હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે, લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સાથે આ પ્રકારે કામગીરી કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડી, ટીમ, અધિકારી તમામ લોકો સ્થળ ઉપર હાજર છે અને હજુ પણ અન્ય કોઈ વ્યક્તિ અંદર રહી ન જાય તેનું એક ધ્યાન રાખવામાં આવ્યું છે, વિગતો મેળવવામાં આવી રહી છે અને સાથે આગ બુઝાવવાની કામગીરી પણ જે છે તે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હાલ કરી રહ્યા છે। બિલકુલ દર્શન, અને કેટલો સમય લાગી શકે છે આગને કાબૂમાં લેવા માટે અને કોઈ જાનમાલનું નુકસાન કે કેમ? હાલ સુધી કોઈ જાનમાલને નુકસાન થયા હોવાની માહિતી નથી મળી, પરંતુ જે જગ્યા ઉપર આગ લાગી છે તે જગ્યા ઉપર નુકસાન થયું છે અને સાથે હજુ પણ કહી શકાય છે 15-20 મિનિટ જેટલો સમય તમામ પરિસ્થિતિ ઉપર કાબુ આવતા થશે, આગને સંપૂર્ણ કાબુમાં લેવાતા થશે। હાલ તમામ કામગીરી ચાલી રહી છે, ધુમાડો દૂર કરીને સ્થળ ઉપર પહોંચવાની ફાયર બ્રિગેડના કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે, જેના માટે ઓક્સિજન સેટનો પણ ઉપયોગ કરાયો છે। લોકોને પણ ઉપર ટીમ જઈને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે કે ત્યાં કોઈ રહી જતો નથી, કયું લોકોએ ફસાયું તો નથી, આ પ્રમાણે જે છે તે કામગીરી હાલ ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે અને લોકોને સુરક્ષિત રાખીને આગ બુઝાવવાના પ્રયાસો જે છે તે ચાલી રહ્યા છે। બિલકુલ બિલકુલ દર્શન, તમામ ઘટનાક્રમ પર આપ નજર બનાવી રાખજો, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો જીવરાજ પાર્ક વિસ્તાર અને જે આવેલ અવધ આર્કેડ બિલ્ડિંગ અને આ કમર્શિયલ બિલ્ડિંગ છે જેમાં આગ લાગી છે અને હાલ તો આગને બુઝાવવા માટેની 10 ગાડી ટીમ જે છે તે પહોંચી છે અને આ કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ કોઈ જાનમાલનું નુકસાન થયું નથી અને કોઈ ઘટના બની કેવી રીતે તેને લઈને પણ જો કે તપાસ થશે, પણ હાલ તો કોઈ પ્રાથમિક જાણકારી મળી નથી રહી કે કયા કારણોસર આ આગ લાગી છે। અત્યારે હાલમાં જો કે પ્રાથમિકતા છે કે આગને કાબૂમાં લઈ લેવામાં આવે ને જેના માટે 10થી પણ વધારે ગાડી પહોંચી છે અને પાણીનો પૂર જોશમાં મારો ચલાવવામાં આવી રહ્યો છે, ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ધુમાડાના અને તમામ જે કામગીરી છે તે આ કરવામાં આવી રહી છે। આપ જુઓ જ્યાં હાઇડ્રોલિક સીડી અને તેની પણ મદદ લેવામાં આવી છે અને એ ફાયરના જવાનો કે જેઓ જ્યાં આગ લાગી છે ત્યાં પહોંચી રહ્યા છે અને આ આગના મૂળ સુધી પહોંચીને આગને ત્યાંથી જ બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। તો આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી આ અવધ આર્કેડ બિલ્ડિંગ અને તેમાં આ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે। બિલ્ડિંગમાં જે લોકો ત્યાં ફસાયા હતા તે તમામ લોકોનું રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે। હાલમાં કોઈ જાનમાલનું કોઈ નુકસાન થયું નથી, તમામ લોકો સુરક્ષિત હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, પણ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ આ સમગ્ર આગની ઘટનાને લઈને અપડેટ્સ પણ મળી રહ્યા છે કે આગ કેટલા સમય તેમાં લાગી શકે છે, આગને બુઝાવવા માટે વધારે ગાડીની જરૂર પડશે કે કેમ, જ્યાં આગ લાગી ત્યાં શું ફાયર સેફ્ટીના સાધનો હતા કે પછી નહોતા અને કોઈ બેદરકારી છે કે પછી કોઈ શોર્ટ સર્કિટ છે, શું કારણ સામે આવે છે તે પણ જોવું રહ્યું। ખૂબ જ અમદાવાદનો આ જીવરાજ પાર્ક વિસ્તાર ભરચક વિસ્તાર મનાય છે અને જ્યાં લોકોની ખાસી અવરજવર રહેતી હોય છે, આ જીવરાજ પાર્ક વિસ્તારની આવેલ અવધ આર્કેડ બિલ્ડિંગ અને તેમાં ઉપરના માળે જ્યાં આ આગ લાગવાનું સ્પષ્ટપણે આ દ્રશ્ય પરથી આપણે સમજી શકીએ છીએ અને ત્યાં જે આખી કમર્શિયલ બિલ્ડિંગ છે, જે લોકો ઉપર કામ કરી રહ્યા હતા, જે લોકો ઉપર હતા એ તમામ લોકોને હાઇડ્રોલિક જે સીડી ફાયરની ગાડી સાથે અટેચ હોય છે અને તેની મદદથી એ તમામ લોકોને ત્યાંથી જ બહાર કાઢી લેવામાં આવ્યા છે, તમામ લોકોનું ત્યાં રેસ્ક્યુ પણ
કરી દેવામાં આવ્યું છે। ફાયરની ટીમ પહોંચી છે અને આ બચાવ કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે અને બીજી તરફ પાણીનો પણ મારો ચલાવવામાં આવી રહ્યો છે કે જેથી કરીને આગ અન્ય જગ્યા પર કેપ્ચર ન થાય, આગ કાબૂમાં ઝડપથી આવી જાય માટે 10 ગાડી હાલ તો ઘટનાસ્થળ ઉપર છે। અને આ અવધ આર્કેડ બિલ્ડિંગ જે અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલી છે ત્યાંના સતત આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આગની જે આ ઘટના છે તેમાં ઉપરની જે સીલિંગ છે ત્યાંથી આ ધુમાડા ધુમાડા બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિ જે બની છે તેને લઈને એક સાથે 10 ગાડીઓ પહોંચવી આ એ બાબત સૂચવે છે કે આગની ઘટના એ ખૂબ જ ગંભીર ઘટના છે અને જરૂર પડે તો વધારે ગાડી પણ ત્યાં મોકલવામાં આવશે। અલગ અલગ તસવીર અમે આપને એ ઘટના સ્થળ પરના દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ કે જ્યાંથી આ આગની ઘટના બની છે અને તેને કંઈક આ જ રીતે બુઝાવવા માટે થઈને કામગીરી પણ કરવામાં આવી રહી છે। જીવરાજ પાર્કના અવધ આર્કેડ બિલ્ડિંગમાં જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે, બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી આ એક અપડેટ મળી રહ્યા છે। બિલ્ડિંગની જે લિફ્ટ આવેલી છે એ લિફ્ટમાં આગ લાગી છે અને ત્યાં બ્રિગેડિયર પહોંચ્યા છે અને એ જ સ્થળ પર જ્યાં તેનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં આ આગને સંપૂર્ણપણે ત્યાંથી જ કાબૂમાં લેવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી છે, તમામ લોકો નીચે આવી ચૂક્યા છે અને હવે ફાયરની ટીમ દ્વારા તેમની કામગીરી જે છે તેને આગળ વધારવામાં આવી રહી છે। જોકે આ કમર્શિયલ બિલ્ડિંગ અને ઉપરના માળમાં લિફ્ટ હશે અને તે સમય પર લિફ્ટમાં આ આગ લાગી, આગ લાગી કેવી રીતે તે સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અને આગને આગ લાગી ત્યારે તે સમય પર શું સ્થિતિ હતી, સાથે જ કોઈ ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહોતા, શું એની કોઈ તકેદારી રાખવામાં આવી હતી, ફાયર સાધનો તમામ કમર્શિયલ બિલ્ડિંગમાં હોવા અનિવાર્ય છે અને એ પણ નિયમો છે, શું કોઈ એ નિયમો કે પછી એ ધારાધોરણનું ક્યાંય ઉલ્લંઘન થયું છે એ પણ એ એંગલ ઉપર પણ તપાસ કરવામાં આવશે। અત્યારે હાલના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના જીવરાજ પાર્ક ખાતેના, જ્યાં આ અવધ આર્કેડ બિલ્ડિંગ આવેલી છે જેમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આ તે સમયના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં કઈ આ રીતે ત્યાં ઓવરઓલ પરિસ્થિતિ છે કે જેને બુઝાવવા માટે થઈને આ તમામ જે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓ પહોંચી રહ્યા છે અને કામગીરીને આગળ વધારવામાં આવી છે। અવારનવાર જ્યાં આગ લાગવાના બનાવો સતત ને સતત વધી રહ્યા છે, ક્યાંક કોઈકની બેદરકારી તો કોઈક અન્ય કારણસર તો કે કોઈક શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી રહી છે, ક્યાંક છૂટા વાયરો હોવાના કારણે અર્થિંગમાં પ્રોબ્લેમ આવવાના કારણે પણ એક નાનકડી આગ એક મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે। આ પ્રકારની ઘટનાઓ છાશવારે બનતી આવી છે અને હવે તેની પર અંકુશ લાવવો જરૂરી છે। જે સંચાલન કરતા બિલ્ડિંગના અગ્રણીઓ છે તેઓને ધ્યાન રાખવાની ખાસ તો જરૂર છે, એક SOP બનાવવાની જરૂર છે કે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓને ન બને કમસે કમ, અને તેને બને તો ઝડપથી અંકુશમાં લાવવામાં આવે, માટે જ ફાયરના સાધનો હોવા પણ એટલા જરૂરી છે, અનિવાર્ય છે।